પાસે આવેલા વેરાખાડી ગામના નાગરિકો દ્વારા આણંદ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ગામના લોકોએ કલેક્ટરને સંબોધીને ગામની પંચાયતમાં થતા સરપંચ પુત્રોના ગેરકાયદેસર વહીવટ સામે આવેદન પત્ર આપ્યું હતું, જેમાં સ્થાનિક સરપંચના પુત્ર દ્વારા ગ્રામ પંચાયતનો તમામ વહીવટ અને કામગીરી સંભાળવામાં આવતી હોવાના આક્ષેપ લગાવ્યો હતો, જેને લઈને સ્થાનિક રાજકારણ ગરમાયું છે. અમારા ગામ વેરાખાડીના સરપંચ માધાભાઈ ખોડાભાઈ પરમાર છે, જ્યારે ટોટલી વહીવટ ગામનો વહીવટ પ્રવીણભાઈ માધાભાઈ એમના સરપંચના પુત્ર છે એવાય કરે છે. છેલ્લા 15 વર્ષથી એમના પત્ની તથા પિતાનો ટોટલી વહીવટ એવાય જ કરે છે. અમે સૌ ગામના યુવાનો દ્વારા શ્રી રામ મંદિર અયોધ્યાના અક્ષત વિતરણ કરવા માટે ગયા હતા, તે સમયે પણ ગામના સરપંચ શ્રી માધાભાઈ ખોડાભાઈ પરમારે અક્ષતનું પણ અપમાનજનક અમને શબ્દ બોલ્યા હતા. અક્ષતનું શ્રી રામ મંદિર વિશે પણ એવાય અમને લાગણી દુભાઈ એવા શબ્દો બોલ્યા હતા, અમારું પણ અપમાન કરવામાં આવ્યું. ત્યારબાદ અમે સૌ યુવાનો ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા જતા ત્યાં આગળ હાજર, પહેલેથી જ આગળ હાજર પ્રવીણભાઈ માધવભાઈ પરમાર એમ જે સરપંચના પુત્ર છે તેમના દ્વારા અમને કહેવામાં આવ્યું કે તમારાથી જે થાય તે કરી લેજો, ગામ વેરાખાડી ગામનો સરપંચ હું જ છું, તમારી સામે હું ચોપડા ચિતરી રહ્યો છું, તમારે વિડીયો ઉતારવો તો ઉતારી લો, અને હું 10 વખત તમને કહું છું કે હું જ સરપંચ છું, તમારે જ્યાં રજૂઆત કરવી હોય તમારે જે તોડી લેવું હોય એવા શબ્દો બોલ્યા હતા. અમારા ગામની અંદર વેરાખાડી ગામમાં બસની અગવડ પડે છે, સાફ સફાઈની અગવડ પડે છે, અવારનવાર રસ્તાઓ પર, જાહેર રસ્તાઓ પર પાણીના પણ, ગંદકીની પણ સમસ્યાઓ છે. ગામના કોઈ પણ જાતના ધાર્મિક કાર્યક્રમમાં હોય તો એ ભાઈ પોતાનું અંગત રસ લઈને અંદર દખલગીરી કરે છે, જેવા અને ઘણી એવી બાબતોની અંદર અમને દખલરૂપ આ ભાઈ દ્વારા અમને કરવામાં આવે છે, નડતર રૂપ ઘણા સમયથી. અમારી એક જ માંગણી છે કે વેરાખાડી ગામના સરપંચશ્રીને હટાવવામાં આવે, કેમ કે એમના સુપુત્ર પ્રવીણભાઈ માધવભાઈ પરમાર જ ટોટલી વહીવટ કરે છે, અને તેઓ ધાક ધમકી આપીને કહે છે કે તમારે જે થાય તે કરી લેજો, અમને કાયદાની બીક નથી અને અમને ગાળો. અમારી એક જ માંગણી છે કે અમારા ગામના સરપંચ દ્વારા અવારનવાર યુવાનોની લાગણી દુભાઈ તેવા કાર્ય કરવામાં આવી રહ્યા છે, તો ઘણા ટાઈમથી એમને નડતરરૂપ સાબિત થઈ રહ્યું છે, તો અમારા સૌની એક જ માંગ છે કે સરપંચને હટાવવામાં આવે. આ હેરાનગતિ હવે સહન કરી શકે તેમ નથી યુવાનો, અને અમારા પાસે અમે રજૂઆત કરવા ગયા હતા તો અમારી પાસે એના એવિડન્સ પણ છે કે ખોટી ગારો બોલી છે, ધાક ધમકી પણ અમને આપેલ છે.